દુઃખ હરણી માં કુળદેવી મારી કરણી કરો સહા જાહેર જગમાં માતુ જોગણી મારી પરગટ પીઠડિયા જાહેર જગમાં માતુ જોગણી મારી પરગટ પીઠડિયા ચતુરાઈ થી ચિતરેલ ચાકળા નું ભારણે બાંધ્યા બા પણ એમાં અમારી ઉણો પણ એમાં અમારી ઉણપ હોય જો હા મારી રંગ તો પૂરજે જનક બા ધજા જેમ ધ્રુજા કરે આના મારું હયું થરી નો થા તેથી બાવડું ઝાલીને ભાઈ તું તો સંભાળી લેજે હોન બા મોગલ ચેતલ માવડિયાન કરણી ને કાગબા રાવ સુની જટ ધોડજે મારી હરજો નાગબા એવું આ બંધિયા ગામ એ જ માં જનક માં નું ધામ આ ધામ છે જગદંબા જોઈ હોય જાગતી જોઈ જ જોઈ હોય તો બંધિયાના પાદરમાં પગ મેલવો પડે યાર જગદંબાના પરચાની વાતો તો ઘણી બધી છે દુનિયામાં પ્રમાણ જોતું હોય આ દુનિયા એવી છે મહિતભાઈ પ્રમાણ માંગતી હોય છે આ મનુ બાપુને પૂછી દો એના દેણા ભરવા જો જગદંબા ઉઠી થાનકમાંથી બેઠી થઈને જો દેણા ભરતી હોય તો આનાથી મોટું પ્રમાણ કયું હોય ભલામણ આવા એક વખત તમે અંતરના ભાવથી પડકારો કરો તો માં આવે 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 અને આ ઈ જગદંબા છે આ જનકમાં આવીને આવું ક્લિક કરીને વહી જાય એમ નહીં તમે એક વખત હયાના ભાવથી પડકારો તો કરો યાર ખેતરમાં મધ્યાન તપતો હોય અને જો એક માંડવી આ બધા પડતા તો જેટલું બોલો એટલું થોડું પડે પણ માના દરબારમાં આશીર્વાદ લેવા માટે આવ્યો છું કલાકારના કઈ વાઘા પીરીને આવ્યો નથી કઈ ખેલા ખેપી ગયા વિધિ વિધિ પહેરીને વે ભજવાવે ને ભભૂતિયા નાવે મોજ નરેશ અને અહીંથી મને એ પણ ખબર હોય મહીપત જાડેજા જ્યાં બેઠા હોય ને ત્યાં તો બધું તોલી તોલીને બોલવાનું હોય બોલ બોલ અમોલ હે બિના તોલે મત બોલ પેલે ભીતર તોલ ફિર બાહી તોલ અને મામા આ મહીપત જાડેજા કોઈના બાપનું માને પણ વંદન કરું છું જનક માને જેના મુખમાંથી શબ્દ નીકળ્યા અને મહીપત જાડેજાને હાડો હાડમાં લઈ ગયા સાહેબ આ સત્ય ઘટનાની વાત કરું છું ફોન કરીને કીધું તું જે કઈ ટ્રક આવે છે ને દારૂના ભરેલા ખાયલમાં નાખવા નાખી દીજો બાકી મહીપત જાડેજો દારૂનો ધંધો આજે નહીં કરે અને મહીપત દારૂનો ધંધો કાલે નહીં કરે કારણ કે જગદંબાએ માં જનકમાંએ કીધું તું મહીપત તું જાડેજો છો તારા થયા થાય તારા થયા ન થાય અને ઈ વેણને જેને ગાંઠ વાળી લીધી જેને પોતાના જીવતના કેડા બદલાવી નાખ્યા હો આજ આપણે કહેતા હોય કે મહીપતભાઈ લાઈવ પ્રોગ્રામ હોય તોય ભલે અને હાકેમ જેવો ડાયરો બેઠો હોય તોય ભલે બે ધડકથી શું કામ બોલે છે આટલું બધું જનુન શું કામ મહીપત જાડેજા દારૂ નથી પીતા ને એટલા માટે કહીએ કે તમે દારૂ નહીં પીતા પીતા હોય તો કઈ અધિકાર રહે નહીં પણ એમ જેને શિરોમાં જેને શબ્દ લાગ્યા
જેને પોતાના જીવતના કેડા બદલાવી નાખ્યા છે એમ અહીંયા આવ્યા છો તો બધાને ભાઈ તરીકે ભલામણ કરું છું, માના દરબારમાં બે હાથ જોડી અને કાક મનોમન કાક નેકી કરીને જાયજો. અને મહેપતભાઈ અમુક અમુક કે હું ધારી શી કાંઈ નીકી નથી થતી, આપણે કેવી કે આમનું આ તમે રહેવા દો, આ ન પીવો તમને વેમ છે, તમે દારૂ ને પીવો છો પણ દારૂ તમને પીવે છે, આવું કેવી ન ગમે, કાં તો મોટું બગાડી જાય ને કાં તો ઓળેથી ઉતર મંડે કાઢવા. અમારો વહીવટ નહીં કરવાનો, કાંઈ વાંધો નહીં, તમારો વહીવટ નહીં કરવી, તમારું થોડુંક દાસતું હતું એટલા માટે બે બહેને કીધા, અમને ખબર નહોતી તમે ઓળેથી ઉતર કાઢશો. પણ મહેપતભાઈ ઠપકો કોણ આપે, કોણ ઠપકો આપે, તમારા પ્રત્યે પ્રેમ હોય, તમારા પ્રત્યે લાગણી હોય, તમારા પૈંડના અને પોતાના હોય ને, એ જ વ્યક્તિ તો આવીને તમને ઠપકો આપી જતો હોય છે, એટલું યાદ રાખજો. એમ વ્યસન છે ને અહીંથી ભાઈ તરીકે ભલામણ કરું છું, એકવાર તમે તમારા દીકરા અને દીકરીની હામુ નજર કરજો, થોડુંક તો પરિવારનું વિચારો, પછી તમે તમારે તમારા જીગરી ભાઈ બહેનના ગળાના હામ કે લોહીના હામનું માન રાખવું હોય તો રાખજો, ન રાખો તો વધારે સારું. આ જગદંબાને માને એ જ પ્રાર્થના કરવાની છે, હે જનકમાં માં અમને એવું જીવનમાં પગલું નહીં ભરવા દેતી જગદંબા, કે દુનિયા લાંબી આંગળી કરીને એમાંથી બાદ કાઢી જાય, એવી પ્રાર્થના કરવા માટે એવો શું કઈ કલાકારના વેમમાં એવો નથી, કલાકાર પણ રાખીને જીવતો નથી. કે નમો યાદી અનાદી તુહી સો ભવાની તુહી જોગ માયા તુહી ભગવાની, કે નમો યાદી અનાદી તુહી સો ભવાની તુહી જોગ માયા તુહી ભગવાની, એ તુહી ધરની આકાશ વિભુ પસારે તુહી મોહ માયા બિખે સુલ ધારે, ન જાગે ન સુવે ન હલ્લે ન ડોલે ભૂપતી ન છતી કરંતી કિલોલે, એ ભુજાલમ વિશાલમ ઉજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની, એ ભુજાલમ વિશાલમ ઉજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની, ભાઈ કૃપાલમ ત્રિકાલમ. ધનકબા
ખુટિયા પણ હવે સાંભળશે પાળિયા જણાપી તું તો વારું કરજે વિહળા દુનિયામાં રાજપૂતો ક્ષત્રિયો એ ઘણું બધું આપ્યું. કોઈ એમ કેતો હોય કે જમાનો હતો એ રાજપૂતો ક્ષત્રિયો દઈ દેતા હતા, પણ આજ પણ આંગણે આવીને ઉભો રહે કોઈ હતી ખુશી લગાડવા માટે નહીં. મહીપતભાઈ જ્યારે મામા બેઠા છે અહીંયા ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, મામા ભગવાનના ભાઈ અમારા લોહિયા અને આંગણપણનો સીમાડો જાજો નથી થતો, 1 કિલોમીટરનો ફેર. ભગવાનના ભાઈ જ્યારે આવ્યા સ્વામિનારાયણ ભગવાનના ભાઈ મારા મામાની વાડીએ જે કાંઈ વિહામો લીધો અને ખબર પડી કોઈ સમાચાર મોકલ્યા કે તમારા ભાઈ આવ્યા છે લોયાથી ગડગડતી દોટ મેલ્યો
સ્વામિનારાયણ ભગવાને અને વાડીએથી ગાસ્તે વાસ્તે લઈ જાય છે. અને સમય જતા કોઈ સમાચાર આપ્યા કે ભગવાનના ભાઈનું જ્યાં મિલન થયું હતું, ભગવાન જ્યાં આવ્યો હતો અને ગાસ્તે વાસ્તે ભગવાન જ્યાં લઈ ગયા હતા એ વાડી આજ પણ છે. હાલોનીના સુધી પગલે જીએવી તો કદાચ માને તો આપણે કેટલી રકમ લખી દેવી છે, કેટલા પૈસા આપી દેવા છે, હાલો જઈ. અને તેથી મહેપતભાઈ લોયાના સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો જ્યારે આવ્યા અને કીધું કે તમે કયો એટલા રૂપિયા આપી દેવી, તમે આંકડો લખો, તમે કયો આપવા માટે તૈયાર થઈ, પણ આ એટલી જમીન અમારે જોતી છે. અને તેથી બે હાથ જોડી પ્રણામ કરીને કીધું હતું કે રકમની વાત એક બાજુ રહી, પણ અહીંથી ડગલા ભરો એટલી જમીન ન આપો તો મારા લોહીમાં ફેર પડ્યો હોય. આજ પણ તમે લોહિયા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને પૂછી દો કે આ તમને જમીન આપનાર કોણ છે. આજ પણ કેવું પડે એ સાંગણ પરમાં મંગળું કાઠી પડકારો કરીને કીધું હતું એને, એક રૂપિયો નો લીધો. એટલા માટે બધા છંદ આ બધું બોલીએ ગાય છે, એટલા માટે કહીએ ગાય. જ્યારે દીધો છે મેં તુને હા, હોકારો આપ્યા છે ઘણા બધા પરચાની વિશ્વાસ ની શ્રદ્ધા ની વાતો અહીંથી ઘણી બધી થઈ ગઈ, પણ એક મારે અહીંથી બધો સમજણો ડાયરો બેઠો છે, શબ્દ ને ઝીલવા વાળો ડાયરો બેઠો છે. અહીંથી ઘણા બધા ભજન ગવાઈ ગયા, ઘણી બધી અહીંથી જાડે જાય તો જાડે જશે, જેના વેણમાં ભજન હોય અને ગલગલિયા થાય એવી વાતો કરીને થોડા કઈ પૈસા કમાવાના હોય યાર, કાંક ભજન હોય એમાં. આ ભાઈ પછી ક્યાં સુધી, પણ જેમાંથી કાંક પ્રેરણા મળે, જેમાંથી કાંક સમજણ આવે એવી જ વાતો હોય, જેનામાં કોઈ હાહા નિહી જોવા ન મળે. એક વાર બધાને ભાઈ તરીકે કહું છું, મહીપત જાડેજાને જોરદાર તાળીઓથી વધાવો યાર, કારણ કે સત્ય બોલું ને તેજમાંથી બોલું તો મરજીવા બોલીએ ગયા યાર. બાકી માખણના લોંદા મારવા વાળા ચાઇનાના પપ વાપરવા વાળાની વાતો નથી, એને નક્કી કર્યું પ્રોગ્રામ હાલવા હોય ધાલે બાકી. એ હવે રાણો મારો રાણા ની રીતે, પણ આ જગદંબાનું સાનિધ્ય છે, માનો ફળો છે હો. દુનિયામાં જગદંબાની કૃપા થઈ જાય, આશીર્વાદ મળી જાય, આવા આશીર્વાદ કોને મળ્યા હતા? રાજકોટમાં ભગતભાઈ મુળુભાઈ બીડીવાળા કરીને ચારણ હતા અને ભગવતી આય હોનભાઈ માના પરમ ઉપાસક, હવાનો હુરુજ ઉગે માળા લઈ લે, હે હોનલ હે હોનલ 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 જગદંબાના માળાયું ફેરવે. અને ભગવતી આય હોનભાઈમાં ક્યાંય પણ પ્રવાસે ગયા હોય અને ત્યાંથી વળતા હોય રાજકોટ મુળુભાઈ બીડીવાળાની આઈમાં રોકાતા હતા,
અમે એક દિવસ મઢડાથી હોનભાઈ માં આવેલા, ખબર પડી બધાને કે મઢડાથી હોનભાઈ માં આવ્યા છે. ત્યાં તો જે શ્રદ્ધાથી નજીક હતા, જેને વિશ્વાસની સંબંધ બાંધ્યા હતા, એ બધા પોતપોતાનું કામ પડતું મેલી અને મઢડા વાળી આવી હોનભાઈ માના દર્શન કરવા માટે આવ્યા છે. અખડા ઠઠ આમ ડાયરો બેઠો છે. ભગવતી એક એક વાતમાં સમજણ આપે છે. માળા ફેરવતા માનવી જેમ જેમ આગળ જાય, ભગવતી હોનભાઈ સમજણ કેવી આપે? માળા ફેરવતા માનવી તો જેમ જેમ આગળ જાય, સ્થિરતા હૃદયમાં થાય એવી સમજણ આપે હોનભાઈ. એક એક પછી એક એક વાતમાં સમજણ આપે છે. જો તમે સત્યના માર્ગે આલો, ધર્મે આલો, તો આ દુનિયામાં સત્યની કોઈ દી હાર થાય નહીં. લખડા ઠઠ ડાયરો બેઠો છે. સોનભાઈ માના પડ્યો બોલ ઝીલે છે. અને મહિપતભાઈ આનીમાં એક 12-13 વર્ણનો ચારણ, માથે પાઘડી બાંધેલી, અને જ્યાં પગરખા કાઢવાની જ્યાં જગ્યા છે, બૂટ ચંપલ જ્યાં પીડ્યા હોય ત્યાંથી આમ નેજવા કરી કરીને જોવે છે કે આટલી બધી માળાની મેદની, આટલું બધું માળા, આમાં મને કઈ દર્શન કરવાનો થોડો કઈ મોકો મળે? અહીં તો આટલી બધી માળા બેઠા છે, આમાં મને નથી લાગતું મને દર્શન કરવાનો મોકો મળે. પણ ભગવતી સોનભાઈ માં એ તો અંતર નો આત્મો ઓળખો વાળી જગદંબા હતી. ભાઈ બધાની આમ નજર ફેરવતા 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 જ્યાં પગરખા કાઢવાની જ્યાં જગ્યા છે, આઈમાની નજર પીડી, બોલાવ્યો અહીં આવ્યું તો બધી બાજુ જોવા મીડ્યો, માં કોને બોલાવતા છે? ગડગડતી દોટ મેલી અને સોનભાઈ માના પગમાં પડી ગયા. માં માથા માથે હાથ મેલ્યો. શું તારું નામ છે? કે માં મારું નામ શક્તિદાન ચારણ છે. ઓહો, ચારણ છો એમ ને? હા માં, તો ગાતા આવડતું હોય, કારણ કે ચારણ ને તો લોહીમાં આવે છે. સંભળાય ને? મહેપતભાઈ ગાયેલી કડી મને યાદ નથી, પણ 12-13 વર્ષની ઉંમર હતી જેની. દીદીના સાજિંદા આ હાર્મોનિયમ નહીં, વગર તાલે હરિગીત છની લીટીને ઉપાડીએ છે એમ કીધું છે. હે જગદંબા, હે માં, શું કીધું છે? રાજકોટ મુળુભાઈ બીડીવાળા ને ત્યાં 12-13 વર્ષની જેની ઉંમર, અને એમ કહેશે, હે જગદંબા, હે માં, શું કીધું? કે જે હાલ ને જટ હોય ક્યાંથી આજ વારું નૂતને, વાતું નિહાલે વાવરે જા તલકતા સોરૂતને, સમરે તુને સૌ સેવકો ગુણલા તમારા ગાય છે, આશા. આ બાપુ કિરણ કાઠી પંચાળ માંથી એને લખેલું આ હું.
ફરી સાંભળો હું કીધું. ગોખલે નોબત નગારા વાગતા, સેવે તુને જો સેવકોઈના ભવ દુઃખ ભાંગતા. એવી રીતે હરિકૃષ્ણની લીટીયું ભગવતી આઈ હોનબાઈ માને હૃદયના ભાવથી 12-13 વર્ષની જેની ઉંમર હતી, અને મૂળુભાઈ બીડીવાળાને ત્યાં સંભળાવવા મંડાણ હોય ચારણ, અને તેથી માથામાંથી હાથ મેલીને કીધું, તું શક્તિદાન હવે સાંભળી લે, હું મઢડાથી હોનભાઈ તને નર માંથી નારાયણ બનાવું ને, તેથી માનજે. મઢડા વાળી હોનભાઈ બોલી તીઓ, અને શક્તિદાન બીજો કોઈ નહીં, ભજન ની દુનિયામાં જેને આગવો કેળો કર્યો એ પરમ પૂજ્ય નારાયણ બાપુ સ્વામી. મહિપતભાઈ, આ જયારે મેં રેકોર્ડિંગ સાંભળ્યું, એ નારાયણ બાપુ રેકોર્ડિંગમાં એવું કહેશે કે મારી 12-13 વર્ષની ઉંમર હતી, અને રાજકોટ મૂળભાઈ બીડીવાળાની ત્યાં આયમાય માથા માથે હાથ મેલીને મને આશીર્વાદ આપ્યા હતા, અને એને પેલું વહેલું ભજન લખ્યું કે મઢડા વાળી માતાને વંદન અમારા, અને નીટ ઉઠી કરું પ્રભાતે દર્શન તમારા, મઢડા વાળી માતાને વંદન અમારા. એમ ભાવથી લાગણીથી અહીંયા આવી જાઓ, અહીંયા મસ્તક ટેકાવો, અને એ જે મા આશીર્વાદ આપે, એ જે કૃપાનો વરસાદ થાય, એની કાંઈ સીમા હોય નહીં. પણ સમયની મર્યાદામાં બોલવાનું હોય બોલવી, એટલું માપને બાંધી એટલા માટે છેલ્લી. વડા ભાર તાર ચાયા ખેન કોરુ વાળા પાંડુ વાળા કણ બા થારા દૂત હુઆ પુણે કાર કા તું પાના રટ કારી આર પાન મને સમાન બાગા ચાપરાજ વાળા નું આ લખે, યુદ્ધમાં નીકળ્યા એક શબ્દની પાછળ આખી વાતો પડી છે. પણ બધાને અહીંયા, કારણ કે આ ઈ માનો દરબાર છે, જનક માનો સાનિધ્ય, અહીંયા કોઈ નિરાશ થઈને જવો ન પડે ભાઈ, અહીંયા બધાને ન્યાય આપવાનો છે. અન્યાય તો દુનિયા આપે, સ્વાર્થના ભરેલા સંબંધ છે ને એ બાવડા મેલી દે, પણ આ બધિયા ભગવતી માં જનકમાં એ તો બાવડું ઝાલે યાર, માં થોડી બાવડું ભેલે. ધંકર ધરમ ધંકારમ બંધુક પહાડમ માલા મારમ હહાકારમ હોકારમ નરકે નાદારમ કરત પુકારમ ભૂખ ભૂચારમ રામલથી
પછી મેદાન માથે જાવ નોન ફોન સામે વાર વાર નોન ફોન સામે વાર વાર તો એકતા વિના કોપના મંડાર માલે રા અલી ઘાટીના મેદાનમાં હમ હમ યાર તલવારોની તાળીઓ ભીડી થાયો પણ ચેતકના ડાબલા ઘાટીના ડાબલા ઘોડા હાવળું હુકવા લાગી હાથીયા હુકિયા લેતા ગગન નો ગુજાર થતો હકોટા હકોટા લેતા હરિ ઓમ હરિ હરિ ઓમ હરિ શાંતિકરણ જગભરણ ગડન ગડા ભવગાટ એથી નમયે આદિ નારાયણી એથી નમયે આદિ નારાયણી મળી તું તો વિશ્વરૂપ વરા દુઃખ હરણી કુળદેવી કરણી કરજે સહાય જાહર જુગમાં મા જોગણી જાહેર જુગમાં મા તું જોગણી માડી પદગત જાપોયા પેલા તો એક પાંચ જ મિનિટનો સમય લેવાનો છું, પછી આપણે સીધા મહેમદભાઈને સાંભળવા છે. જાજુ વિશેષ કંઈ બોલવાનું નથી, કંઈ ગાવાનું નથી. તા બધાને ચા પાણી પીવાઈ જાય. અને આજે રામદેવજી મહારાજના સાનિધ્યમાં જે કુંવરબા રાણાજી એમની આ પુણ્યતિથિ 24મી પુણ્યતિથિ એ નિમિત્તે આજે ભજન સંતવાણી, અને એમ નહીં કહીએ કે ઘણા બધા કલાકારો છે, પણ ઘણા બધા ભજનિકો છે, એ બધાને આપણે સાંભળવાના છે. અને હું પણ અહીં બે પાંચ મિનિટનો સમય લઈ અને પછી આપણે સીધા મહિપતભાઈને સાંભળી જઈએ. એટલે દુઃખી વંદનામાં તો એ મારું ને તારું નો મટ્યું, મારું ને તારું નો મટ્યું જેથી જગત ભંધમાં જાગતું, હે તેથી રામ સપનું પડ્યું ઉલટું, હન મફત ભિક્ષા માગતું, અથડાવ છું અરણમાં નારાયણ રસ્તે લાવ તું, પરિબ્રહ્મ પ્રીતિ પાળવા મારે અંત વખતે મારું અને તારું ન મટ્યું એથી જગત ફંદે જાગતું, અને રામ સપનું પડ્યું ઉલટું એથી મફત ભિક્ષા માગતું, પછી અથડાવ છું અરણમાં અને નારાયણ રસ્તે લાવતું, પરિબ્રહ્મ પ્રીતિ પાળવા મારે અંત વખતે આવતું. અને કેવા
એક નામ થી અજા મિલ તારો, એક નામ થી તે અજા મિલ તારો, અન ગહન છે તારી ગતિ, આવા મારા કઈક જન્મ ના દોષ ટાળી, અને મહારાજ આપો સુધમતી, આવી પ્રાર્થના પિંગલ કરે એને દાસ જાણી, અને નિભાવજો એ પરિબ્રહ્મ પ્રીતિ પાળવા, મારે અંત વખતે આવજો. જેને હાથ નાદ કહેવામાં આવ્યો છે, જેને ઊંડાણનો હાથ કહેવામાં આવ્યો છે, અને અનેક સંતોએ અનેક મહાપુરુષોએ પોતાના જીવનનો નિચોડ કરી અને જે અનુભવ આપ્યા છે એને મેન તમે ભજન કીધું છે, એ ભજન કરવા માટે થઈ હું તમે મળ્યા છીએ. એટલે એક જ ટૂંકી વાત કરીશ, ખરા ઊંડાણના હાથથી આર્તનાદથી જો એ થઈ જાય એની તાકાત કેટલી. ખાલી ગાય જાણવું બોલી જાણવું ઠીક છે, પણ ખરો જો એમાં ભાવ ભળી જાય તો મહાપુરુષોએ કીધું છે કે એની અદ્ભુત તાકાત છે. ઉડ જાન કે બાત સિચાન રહી તબ ખીચ કે બાંધ રહો ભીલરી, અને તબ બપરી હુનરી પિયુસે વિનવે કે આયો કાલ અબ સમરો હરની. એક ઝાડની માથે ભજનની તાકાત કેટલી છે નો એક મિનિટનો પ્રસંગ દઉં. બરાબર ઝાડની માથે એક હોલો ને હોલી બેઠેલા, અને એમાં આ ફરતો ફરતો માથે બાજ આવે, એટલે કુમારભાઈ હોલી એ હોલા ને એટલું કીધું કે એ હોલા હવે ઘડી બે ઘડી નો સમય છે, ઈશ્વર નું ભજન કરી લે કે શું કામ, કે હવે જાજુ જીવવાનું નથી, માથે કાળ આવી ગયો છે, માથે મોત આવી ગયું છે. હોલો એટલો બધો અભિમાનમાં વિતાયેલો, ભગવાનને માનવા વાળો નહીં, ભજનને માનવા વાળો નહીં. હોલી ને કીધું માથે કાળ આવી ગયો છે કે હા, માથે મોત ભમે છે કે હા, કે એમાં ઉપાધિ કરવાની ન હોય, મોત છે માથે મોત છે, આપણે એઠેથી નીકળી જવું. ઈ જ ક્ષણે જ્યાં નીચે નજર કરે તા કવિ વચન કામન નયન સુરવી રનકો બાન, ઈ છૂટો ફિર લાગ્યો નહીં તો તો છૂટો કોણ પ્રમાણ, માથે જોવે તો બાજ આટા મારે છે, અને ઈ જ ક્ષણે જ્યાં નીચેથી નીકળી જવાની વાત કરે ને એટલે નજર કરે તા શિકારી નિશાન તાકી ઊભો છે, ને ઓલે કીધું જોઈ લે ઓલા હવે શું કરીશ, ઉપર મોત એઠે મોત હવે ક્યાં જાય, અને એક પણ બારી ન રહે તેથી પરમાત્મા યાદ આવે. બહુ ટૂંકામાં કહું ઓલાને એમ થયું કે હવે ક્યાંથી નીકળાય એમ છે નહીં, હવે તો પરમાત્મા સિવાય ઈશ્વર સિવાય કોઈ ન બચાવી શકે, એનું હૃદય પરિવર્તન થયું અને ઊંડાણથી હાથ કર્યો કે એ હરી બચાવજે. અત્યાર સુધી તો ખોટા ફાફા મારતો હતો, પણ તું જો ધારે તો એમાં બીજું બની ન શકે, હવે તારા સિવાય કોઈ ઉગારી ન શકે. આર્તનાદ નીકળ્યો હરી બચાવજે, તા પ્રસંગ એવો બને છે કે કાલ કો કાલ દસ ભોરિંગ દેશો, અને દગા બાજ કો લેગો બાન સરની, જે ઝાડના થડમાં શિકારી નિશાન તાકી ઊભો છે, ઈ જ ઝાડના થડમાંથી કાળોટલા નાગને નીકળવું, શિકારીને ડંખ દેવો, અને ડંખ દેવો ને તીર છૂટી જાવું, નિશાનને ફગી જાવું, હોલો ને હોલી બચી ગયા, માથે બાજ વિંધાઈ ગયા. ખરી તાકાત હોય તો ભજનની તાકાત છે, એટલા માટે કીધું છે. અને એમાં મહિપતભાઈ ને સાંભળવા છે ત્યારે અહીંયા પણ એટલી બધી અદ્ભુત ભાઈ નંદા મહારાજે વાત કરી, દર બીજે અહીંયા આવીએ છીએ ભજન કરીએ છીએ, અને કઈ એકલો પૂરતા આવડું હોય તો અહીંથી આવડું છે એ નરું સત્ય છે, એટલે વિશેષ ન કહેતા મારી અને તમારી માથું સમૃદ્ધ સદગુરુ કહી શકાય એવા બા શ્રી જનકબા એમના ચરણોમાં દંડવત વંદના કરી, અને છેલ્લે ગુરુ મહિમાની વાત છે ત્યારે એક જ કડીને લઈ અને અહીંથી મહિપતભાઈને રજૂ કરું. જેને ઘેરે અવસર ગુરુજી ના વાસારે ઉજના રે જેને ઘેરે
દીધા.